હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. કોમ્પ્યુટર અને આઈટીના પેપર એનાલિસિસની અંદર, મેથેમેટિક્સ 4ના પેપર એનાલિસિસની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જૂન 2017નું પેપર. આમ તો લેટેસ્ટ પેપરમાં જ ગણી શકાય, પણ જૂન 2017માં 14 માર્કના શોર્ટ ક્વેશ્ચન પૂછાતા હતા, જે હવે નથી પૂછાવાના. એટલા માટે આપણે ક્વેશ્ચન 1ને હાલ પૂરતો સ્કીપ કરીએ છીએ, કેમ કે 1 માર્કનું પેપરમાં આવવાનું નથી, તો એ જોઈને પણ કોઈ ફાયદો નથી. ક્વેશ્ચન નંબર 2 એ દર વખતની જેમ ફરીથી એરરનો સમ છે. એરરમાં પૂછાતા સમની અંદર કેટલી વસ્તુઓ પૂછાય છે, કાં તો એરરની ડેફિનેશન પૂછાય છે, કાં તો એરરના ઇક્વેશન પૂછાય છે, કાં તો પછી એરરનો એક સમ પૂછાય છે. ક્વેશ્ચન 2Bની અંદર તમને સિકાન્ટ મેથડ પૂછેલી છે, રિયલ રૂટ ઓફ ઇક્વેશનની સિકાન્ટ મેથડ છે. સીની અંદર તમને કન્ડિશન ઓફ કન્વર્જન્સ ઓફ ઇટરેશિવ મેથડ, આ પણ મોસ્ટલી તમને કોઈપણ બુકની અંદર રિયલ રૂટ ઓફ રિયલ ઇક્વેશનની અંદર ઇટરેટિવ મેથડ કરીને આપેલું હશે, એ મળી જશે. બહુ રેર કેસમાં પૂછાય છે આ પ્રશ્ન, પેપરમાં 7 માર્કમાં પૂછાયેલી છે, તો ખાસ જોઈને જવી. રિયલ રૂટ ઓફ રિયલ ઇક્વેશનની અંદર 5 મેથડ્સની અંદર આ થોડીક ટફ મેથડમાં ગણાતી હોય છે, પણ એની ઓરમાં તમને સહેલું પૂછેલું છે ન્યૂટન રાફસન્સ મેથડ, ઇઝીલી કન્ડિશન તમારે સમજાવવાની છે. ક્યુબ રૂટ ઓફ 5 પૂછેલું છે, મતલબ એ પણ ન્યૂટન રાફસન્સની અંદર તમને ઇક્વેશન આપેલા જ છે, ક્યુ થ્રૂટ સ્ક્વેર રૂટ અને ઇન્વર્સના, એનાથી તમે સોલ્વ કરી શકશો. ક્વેશ્ચન 3Aની અંદર તમને લીડ્સ 4 સ્ટેપ ઓફ બાયસેક્શન મેથડ, બાયસેક્શન મેથડ બહુ સિમ્પલ રૂટ રિયલ રૂટ ઓફ રિયલ ઇક્વેશનની છે, એનાથી તમે કરો. પ્લસ ક્વેશ્ચન 3B પણ બહુ સહેલો છે, ગોસ એલિમિનેશનની અંદર તમારે એક્સ વાય ઝેડ સોલ્વ કરવાના છે. અને સીમાં તમને ઇન્વર્સ શોધવાનું પૂછાયું છે. હવે ખરેખર તો ઇન્વર્સ પેપરમાં પૂછાતું નથી, સિલેબસ પ્રમાણે ના કહી શકાય, પણ આ પેપરમાં ઇન્વર્સ શોધવાનું પૂછાયેલું છે. તમારે ઇન્વર્સ શોધવા માટે બહુ સિમ્પલ એ ઓગમેન્ટેશન આઈ કરવાનું હોય, અને પછી આઈ ઓગમેન્ટેશન એ ઇન્વર્સ સુધી પહોંચવાનું હોય છે. મેથેમેટિક્સ 2નો મોસ્ટ IMP ટોપિક છે. ક્વેશ્ચન 3A થિયરેટિકલ પ્રશ્ન છે, થોડોક ટફ છે. આવા પ્રશ્નો તમે સ્કીપ કરી નાખશો તો તમને બહુ નુકસાન નહીં જાય, 3-1 માર્કનું જ નુકસાન જશે. ક્વેશ્ચન 3Bની અંદર બુડાન્સ થિયરમ પૂછાયેલો છે, દર વખતની જેમ ઇમ્પોર્ટન્ટ મેથડ જ છે. અને સીની અંદર તમને ગોસ સીડલ પૂછાયેલું છે. ગોસ સીડલ પણ મેટ્રિક્સનો ટોપિક છે, મેટ્રિક્સ પેપરમાં થોડું વધારે પૂછાય છે, તો મેટ્રિક્સવાળા ટોપિક ઉપર તમારે ફોકસ કરવું. એમાં ગોસ સીડલ, ગોસ એલિમિનેશન, ગોસ જોર્ડન અને ગોસ જેકોબી અને મેટ્રાઇસિસની આઈગન વેલ્યુ અને આઈગન વેક્ટર, આ 5-1 રીત જ છે, બહુ વધારે વખત પૂછાતી હોય છે. એના પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન 4A, એમાં તમારે સ્ટ્રેટ લાઇનનું રિગ્રેશન ઇક્વેશન ફિટ કરવાનું છે, y = mx + c. પૂછવાની રીત થોડી ટફ કરી નાખી છે, p = mw + c, પણ તમે જો કર્વ ફિટિંગનો સ્ટ્રેટ લાઇનનો ટોપિક કર્યો હશે તો આ પ્રશ્ન તમને ઇઝીલી આવડી જશે. એના પછી ક્વેશ્ચન 4Bની અંદર ટ્રેપેઝોઇડલ, દર વખતની જેમ ટ્રેપેઝોઇડલ સિમ્સન મોસ્ટ IMP છે પૂછેલા છે. સીની અંદર તમને લાંગરાજ પૂછેલું છે, મતલબ ઇન્ટરપોલેશનવાળું જે ચેપ્ટર છે એમાં લાંગરાજ જે ટોપિક છે એ પૂછાયેલો છે. ક્વેશ્ચન 4Aની અંદર અગેઇન થોડો ટફ પ્રશ્ન છે, તમને એવું લાગશે કે આવું પેપર મેં ક્યાંય વાંચેલું નથી, ફોરવર્ડ ડિફરન્સ ઇન્ટરપોલેશનનો છે, પણ થોડો ટફમાં આવે આવા પ્રશ્નો પણ તમે સ્કીપ કરી દેશો તો બહુ નુકસાન જવાની શક્યતા ઓછી છે. એના પછી અગેઇન ક્વેશ્ચન 4B સિમ્સનનો જ પ્રશ્ન પૂછાયેલો છે, સામે ટ્રેપેઝોઇડલ છે એના પરમાં સિમ્સન છે, અને એની નીચે તમને કર્વ ફિટનો પ્રશ્ન પૂછાયેલો છે, ફિટિંગ કર્વ. ક્વેશ્ચન 4Aમાં જે ઉપર ઓરની ઉપર કર્વ ફિટ છે, એમ સેમ ટુ સેમ ઓરમાં ક્વેશ્ચન 4માં સીમાં પણ સેકન્ડ ડિગ્રી પેરાબોલાનું કર્વ ફિટિંગ પૂછાયેલું છે. એના પછી ક્વેશ્ચન 5A, ક્વેશ્ચન 5Aની અંદર તમે જોશો તો ઓઇલર મેથડ પૂછાયેલી છે, અગેઇન મોસ્ટ IMP મોડિફાઈ ઓઇલર, છેલ્લા 5-1 વર્ષના પેપરમાં ક્યાંય દેખાતી નથી, પણ આ પેપરમાં દેખાયેલી છે. ક્વેશ્ચન 5Bની અંદર 5Aની અંદર ઓઇલર છે અને 5Bની અંદર મોડિફાઈ ઓઇલર છે, બંને મોસ્ટ IMP મેથડ છે. સીની અંદર કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન પૂછેલું છે, બહુ સિમ્પલ છે અને IMP છે. હવે એની ઓરમાં આપણે નજર નાખીએ તો તમને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો 3 માર્કનો પ્રશ્ન પૂછાયેલો છે. મોસ્ટલી આવા પ્રશ્નોને સ્કીપ કરવા તમારું નુકસાન જશે, તો 3 માર્કનું જશે. તમે જો રેન્કર વિદ્યાર્થી હોય તો આ વસ્તુ કરી શકો છો, પણ તમારો ટાર્ગેટ 40-60 માર્ક વચ્ચેનો હોય તો ક્વેશ્ચન 5A તમે સ્કીપ કરી શકો છો. ક્વેશ્ચન 5B પણ પ્રોબેબિલિટીનો મીનનો પ્રશ્ન છે, બહુ સિમ્પલ છે, થર્ડ મોમેન્ટ શોધવાની છે. તમે મીન મોડ મીડિયનવાળા ચેપ્ટરમાં જશો, એમાં મોમેન્ટવાળા ટોપિકમાં જશો, તો એમાં તમને મોમેન્ટના ઇક્વેશન આપેલા છે, ખાલી ઇક્વેશનનું ટેબલ બનાવીને ઇક્વેશનથી સમ સોલ્વ કરવાનો છે. અને છેલ્લો મોસ્ટ IMP પ્રશ્ન રંગે કૂદતા, અગેઇન કહું છું, રંગે કૂદતા, ઓઇલર અને મોડિફાઈ ઓઇલર આ વસ્તુ પેપરમાં પૂછાતી હોય છે, સેમ ટુ સેમ સિમ્સન પેપરમાં પૂછાતું હોય છે, સેમ ટુ સેમ કર્વ ફિટિંગનો પ્રશ્ન પેપરમાં પૂછાતો હોય છે, સેમ ટુ સેમ એરર પેપરમાં પૂછાતું હોય છે, સેમ ટુ સેમ બાયસેક્શન પેપરમાં પૂછાતું હોય છે, ગોસ એલિમિનેશન પૂછાતું હોય છે, ગોસ જેકોબી પૂછાતું હોય છે, ગોસ જોર્ડન પૂછાતું હોય છે અને ન્યૂટન રાફસન પૂછાતું હોય છે. આ જેટલી મેથડ્સના હું નામ બોલ્યો એ મોસ્ટ IMP મેથડ્સમાં તમે ગણી શકો છો, જે તમે 5 યરના પેપર એનાલિસિસ જોશો તો દરેકે દરેક પેપરમાં તમને એ જોવા મળી જશે. તમે જો અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન દબાવો, જેથી ઇન ફ્યુચર કોઈ પણ વિડીયો અમે તમારા સબ્જેક્ટ રિલેટેડ અપલોડ કરીએ તો તમને મળી જાય. પ્લસ
આ વિડીયોઝ જેટલા પણ છે તમારી બ્રાન્ચ રિલેટેડ તમારા મિત્રોમાં શેર કરો, જેથી એ લોકો પણ એનો ફાયદો ઉઠાવી શકે અને જેટલા થોડા દિવસ પેપરના બાકી છે એમાં સારામાં સારું પરિણામ મેળવી શકે. થેન્ક યુ.